કેડી હોસ્પિટલ દ્વારા ડાયાબિટીસ અંગે જાગરૂકતા ફેલાવવા માટે આઉટરન ડાયાબિટીસ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારે ખોરાકની સાથે સાથે વધતી જતી ડાયાબિટીસની સમસ્યાને લઈને લોકોમાં ડાયાબિટીસને લઈને કેડી હોસ્પિટલ દ્વારા રનઆઉટ ડાયાબિટીસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજીવ ગુપ્તા તેમજ વીરસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. હાલના સમયમાં દરેક પરિવારમાં આશરે 4માંથી 1 સભ્યને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી પીડાવું પડે છે. તેને લઈને આ રોગથી લોકોને જાગૃત કરવાની આશય સાથે મેરેથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક માત્ર મેરેથોન જ નહીં પરંતુ આરોગ્યને સ્વસ્થ રાખવા માટે અને ડાયાબિટીસ જેવી બીમારીને પોતાના જીવનમાં ન આવે તેના માટે શું પગલાં લેવા તે માટે અલગ અલગ વર્કશોપ અને ઇન્ટરનેશનલ ટ્રેનર સાથે આ મેગા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવેમ્બર મહિનામાં સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસની જાગરૂકતા મંથ તરીકે ઉજવાય છે. તેને લઈને ગુજરાતમાં પણ નવેમ્બર મહિનામાં મેરેથોનનું આયોજન રિવરફ્રન્ટ ખાતે 10 નવેમ્બર 2019 રોજ કરવામાં આવશે, જેમાં 8,000 થી 10,000 જેટલા લોકો જોડાશે. તદુપરાંત છેલ્લા આંકડાઓને લઈને ગુજરાતમાં ડાયાબિટીસનો વધતો દર આશરે 88.5% પીડાઈ રહ્યો છે. આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ડાયાબિટીસને લઈને જાગૃતતા લાવવાનો છે. રાજીવ ગુપ્તા, ઇન્ટરનેશનલ મેડલિસ્ટ, 93-94 ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કિયા હુઆ હૈ, 91-96 ઓપન ઇન્ડિયા ચેમ્પિયન રહા હું, ઓર અભી રેલવેઝ કે સાથ મેં વર્ક કર રહા હું. ઓકે, ઓર યે ફિટનેસ કે લિયે આપને રખા હુઆ હૈ, યે આયોજન કિયા હુઆ હૈ આજ કા પ્રોગ્રામ, તો ઉસકે બારે મેં આપ ક્યા કહેના ચાહેંગે? ઇટ્સ અ વેરી ગુડ ઇનિશિએટિવ. ઇસ તરીકે કા પહેલા કોન્સેપ્ટ હૈ મેરે ખ્યાલ સે અહેમદાબાદ કે અંદર. ये हॉस्पिटल पहली बार ऐसा इस तरह का कॉन्सेप्ट लेके आया है और इससे युवाओं में, बुज़ुर्गों में बहुत अच्छी धारणा आएगी. और आप तो डायबिटीज़ किसी को पूछ के नहीं आता, आप छोटे छोटे बच्चों को भी देखेंगे डायबिटीज़ हो गया, इससे वेरी गुड, इससे अवेयरनेस आएगी और एक हिंदुस्तान एक तरह की ऊपर रस्सी चल चुका है और इससे बहुत अवेयरनेस आने की संभावना है. और फिटनेस को लेके आप कुछ कहना चाहेंगे? एथलेटिक्स पे अगर आप देखा जाए तो मैराथन एक सबसे बड़ा इवेंट होता है, सबसे लॉन्ग डिस्टेंस रनर इसमें दौड़ते हैं और इसमें राष्ट्रीय अंतर्राष्ट्रीय स्तर के लोग भी इस पार्टिसिपेशन करने वाले हैं. तो मेरा ऐसा मानना है कि एक युवाओं में बहुत अच्छी भावना पैदा होगी कि भाई फिटनेस के प्रति जागरूकता पैदा होगी. और जो लोग स्पोर्ट्स में हों उनके बारे में आप क्या कहना चाहेंगे? जो स्पोर्ट्स में है और जो छोड़ चुके हैं स्पोर्ट्स, उनके लिए बहुत अच्छी चीज़ है कि वो जो स्पोर्ट्स कर रहे होते हैं और बाद में छोड़ देते हैं, उनकी डाइट की जो खाने की हैबिट होती है वो वही रहती है. जब वो छोड़ते हैं तो उसके बाद उनको बीमारियां पैदा होती हैं, तो ये बीमारी ना लगे तो अवेयरनेस है, बहुत अच्छी अवेयरनेस है. दौड़ेंगे काफ़ी अच्छा, लोगों के एक मैसेज आएगा इससे. अहमदाबाद कैमरामैन दर्शन साथे संजीव कुमार राजपूत नो रिपोर्ट, GNA गुजरात.